चलो वीडियो नंबर 31 उदाहरण नंबर 9 अपन ने आओ एक परिपथ આપેલો છે એ પરિપથનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે હવે સમતુલ્ય અવરોધ શોધવો હોય તો આપેલા અવરોધો કાં તો શ્રેણી જોડાણમાં હશે કાં તો સમાંતર જોડાણમાં હશે હવે કયા જોડાણમાં છે એ આપણે ઓળખવાનું હોય તો આપણને ક્યારે આવડે તો કે આપણને શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આ બંનેની લાક્ષણિકતાઓ આવડતી હોય તો આપણે આપેલ અવરોધ શ્રેણી જોડાણમાં છે કે સમાંતર જોડાણમાં છે એ આપણે પારખી શકીએ તો શ્રેણી જોડાણમાં હોય તો આપણને ખબર કઈ રીતે પડે તો કે કોઈ પણ બે અવરોધ હોય એ જો શ્રેણી જોડાણમાં હોય ને તો એની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય અને એને વહેવા માટે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય અને જો સમાંતર જોડાણની અંદર કોઈ પણ બે અવરોધ હોય તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે જુદા જુદા માર્ગ હોય અને અસમાન વિદ્યુત પ્રવાહ હોય આ બે વસ્તુને આપણે ધ્યાનમાં રાખી અને આપણે આનો સમતુલ્ય અવરોધ મેળવીશું તો હવે જો ધારો કે આ બેટરી છે તો બેટરીની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહ આઈ લઈ નીકળીએ છીએ તો અહીંયા પહોંચતા વિદ્યુત પ્રવાહ બે માર્ગની અંદર વહેંચાય એટલે પહેલો માર્ગ છે એમાં I1 જેટલો વિદ્યુત પ્રવાહ બીજો માર્ગ છે એની અંદર I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે કે અવરોધ R1 અને અવરોધ R2 આ બંનેની અંદરથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે જુદા જુદા માર્ગ છે તો આ બે અવરોધો કયા જોડાણમાં કહેવાય સમાંતર જોડાણ તો આપણે જોઈએ આવી રીતે દાખલાની શરૂઆત કરી શકીએ અવરોધ R1 અને R2 સમાંતર જોડાણમાં છે સમાંતર જોડાણમાં છે તેથી તેનો સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે 1/R1 1/R2 આના સમતુલ્ય અવરોધને આપણે નામ આપી દઈએ R' શું નામ આપશું R' આપણે RP કહીએ છીએ ને પરંતુ અહીંયા વધારે વખત આવશે એટલે આપણે એકને આપણે R' તો ચાલો બેની કિંમત મૂકી 1/R1 R1 બરાબર છે 10 प्लस 1/R2 R2 बराबर छे 40 चलो કેટલો લસા લેશો તો કે 40 10 તો 40 અને અહીંયા આવશે 1 એટલે કે 5/40 એટલે કે 1/8 આ આપણને મળ્યું 1/R' એનો વ્યસ્ત કરશો એટલે આપણને મળશે R' બરાબર 8 ઓહમ પાછળ એકમ લખવાનું ભૂલવાનું નહીં તો જો આ બે અવરોધો હતા એનો આપણને એક સમતુલ્ય અવરોધ મળ્યો એટલે હવે આપણે આ બંનેને ભૂલી જવાય હવે આપણે આ બેનું કાંઈ કામ છે નહીં કારણ કે એની જગ્યાએ આપણને નવો એક અવરોધ મળ્યો કયો અવરોધ મળ્યો તો કે R' આ બંનેની જગ્યાએ આપણને નવો R' બરાબર કેટલો મળ્યો છે 8 ઓહમ બરાબર હવે આપણે આગળ વિદ્યુત પ્રવાહને લઈ જઈએ તો અહીં આવીએ તો અહીંયા જો પાછા જુદા જુદા 3 ભાગમાં વહેંચે એનો મતલબ એમ કે અવરોધ R3 R4 અને R5 એની અંદરથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગ છે એટલે આ ત્રણેય અવરોધો છે કે સમાંતર જોડાણની અંદર છે એવું આપણે કહી શકીએ અવરોધ R3 R4 અને R5 સમાંતર જોડાણમાં છે તેથી તેનો સમતુલ્ય અવરોધ 1/R' R' કીધું તો આને R" કહી દઈએ બરાબર 1/R3 1/R4 1/R5
चलो किंमत मूकी आर थ्री बराबर कितलू छे तो के 30, आर फोर बराबर कितलू छे तो के 20, अने आर फाइव बराबर कितलू छे तो के 60। चलो लसा लेंगे कितलो लसा ले सु तो के 60, तो यहाँ आओ से 30 दो 60, 30 तेरी 60 ने 60 है काश, इतने के 6 छेद मा 60 ये जवाब आओ से 1 छेद मा 10 आपने बोलू 1 छेद मा आर डबल डैश बराबर, तो आर डबल डैश बराबर 10 ओम ओम बने आ त्रण जे अवरोध हता ने एना तुल्य आपने एक अवरोध मिल्यो, आ त्रण अवरोध नी जग्याए आपने एक अवरोध मळे छे आवी आर डबल डैश केटलो मिल्यो तो के 10। હવે જો આ બંને અવરોધોની અંદરથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે કેટલા માર્ગ છે તો કે એક જ માર્ગ છે, તો હવે આ બંને અવરોધ છે એ એકબીજાના શ્રેણી જોડાણમાં છે એમ કહીશું, અવરોધ આર ડેશ અને આર ડબલ ડેશ શ્રેણી જોડાણમાં છે, તેથી તેનો समतुल्य अवरोध आर बराबर आर डैश प्लस आर डबल डैश, कारण के श्रेणी जोड़ाण समतुल्य अवरोध में શું થશે તો કે આપેલ અવરોધનો સરવાળો, તો આર ડેશ બરાબર આપણને કેટલું મળ્યું છે તો કે 8 અને આર ડબલ ડેશ બરાબર કેટલું મળ્યું છે તો કે 10, તો બેનો સરવાળો કરશું એટલે આપણને પરિપથનો સમતુલ્ય અવરોધ R 18 ઓહમ મળશે, એ લખવાનું આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ 18 ઓહમ છે, કેટલો થયો સમતુલ્ય અવરોધ 18। હવે આ બે અવરોધને આપણે ભૂલી જવાના છે, આ બે અવરોધની જગ્યાએ આપણને એક અવરોધ મળ્યો, આ બંનેની જગ્યાએ આપણને એક અવરોધ મળે છે જેને આપણે કીધું છે R બરાબર 18 ઓ। હવે બીજું આપણને એમ કીધું છે કે વિદ્યુત પ્રવાહ શોધો, વિદ્યુત પ્રવાહ માટે तो जो अपने पास है R की कीमत छे, R बराबर कितना छे 18, V बराबर आपने आपेलो छे परिपथ 12, तो आपने A मीटर नो रीडिंग લખવાનું કીધું એટલે કે વિદ્યુત પ્રવાહ I મેળવ, તો જો V અને R આ બે કિંમત આપણને આપેલી હોય તો હવે આપણને I મળી ગયો, R અત્યાર સુધી નહોતો પરંતુ હવે આપણે શોધી લીધો, હવે ઓહમના નિયમનો ઉપયોગ કરીએ તો R બરાબર વીના છેદમાં i, તો આમાં v i જોઈએ છે તો i ને સૂત્રનો કર્તા બનાવીએ તો વીના છેદમાં i, તો v બરાબર કેટલું આપણને આપેલું છે 12 આપેલું છે, અને હમણાં જ આપણે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ શોધેલો છે, કેટલો આપેલો છે તો કે આપણને આપેલો છે મેળવેલો છે 18। હવે તમે 12 ભાગ્યા 18 કરશો એટલે તમને જવાબ મળશે 0.67 0.67 વિદ્યુત પ્રવાહ છે એટલા માટે એનો એકમ લખવો જરૂરી એમ બરાબર। આ રીતે આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધના દાખલાઓ હોય એ આપણે ગણી શકીએ। હજુ હું તમને એક પ્રેક્ટિસ માટે આપું છું બરાબર, જે તમારે તમારી જાતે કરવાનું છે, જો હું અહીંયા પરિપથ દોરું છું આવી રીતે, કોઈ પરિપથ તમને આપેલો હોય અને તમને સમતુલ્ય અવરોધ મેળવવાનું કહે અહીંયા બે બિંદુ છે ધારો કે A અને B, આનું મૂલ્ય R1 બરાબર 4 ઓહમ આવ્યું છે, આનું મૂલ્ય R2 બરાબર 4 ઓહમ આપેલું છે અને આનું મૂલ્ય R3 બરાબર 8 ઓહમ આપેલું છે બરાબર।
એટલે કે જ્યાં બે બિંદુ હોય ને ત્યાં બેટરી હોય, ધારી લઈએ આપણે અહીંયા બેટરી છે, બરાબર. તો આ પરિપથનો સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો કે તો તમે કઈ રીતે ગણો? આ દાખલો બોર્ડમાં એમસીક્યુ સ્વરૂપે 1-2 વર્ષ પૂછાઈ ગયો છે. તો જો અહીંયાથી વિદ્યુતપ્રવાહ I પસાર થશે, બે ભાગમાં વહેંચાઈ ગયો, આને આપણે I1 કહીએ, આને આપણે I2 કહીએ. I1 વાળા રસ્તા ઉપર જઈએ તો જોવો જોઈએ કેટલા અવરોધ આવે છે, બે અવરોધ R1 અને અવરોધ R2. આ બંનેની અંદર વિદ્યુતપ્રવાહને વહેવા માટે એક જ રસ્તો છે અને સમાન મૂલ્યનો વિદ્યુતપ્રવાહ પસાર થાય. તો આ બે અવરોધ કયા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણ. આપણી ટેક્સ્ટબુક ની અંદર નથી, જૂની ટેક્સ્ટબુક માં આવતો તમારે લોકોને છે નહીં, પરંતુ આપણે પ્રેક્ટિસ માટે ગણશું.